गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे ધોરણ 12 ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત છે એમાં અગાઉનો વિડિયો છે તે પરના વિડિયોમાં ઇલેક્ટ્રોનની દ્વિત ગતિ અને દ્વિત વેગનું સૂત્ર મેળવ્યું છે. તો એના પછી સંજ્ઞા આપણે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનની દ્વિત ઝડપ અને એ દ્વિત વેગનું સૂત્ર છે એના પરથી આપણે વાહકતા અને અવરોધકતાનું સૂત્ર મેળવ્યું. તો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની અવરોધકતા તાપમાન ના વધવા સાથે વધે છે. તો ઇલેક્ટ્રોનની અવરોધકતા તાપમાનના વધવા સાથે વધે છે. તો આવું શા માટે? તો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની મોબિલિટી મ્યુ એટલે
સુવાહક પદાર્થમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોન ને પ્રાપ્ત થતો દ્રિફ્ટ વેગ એ દ્રિફ્ટ વેગ ને મોબિલિટી કહે છે તો અહીંયા કહી શકાય કે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોન ને પ્રાપ્ત થતો દ્રિફ્ટ વેગ એને આપણે મોબિલિટી કહીએ છીએ તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ હવે જે વસ્તુ એક એકમ આપીએ બરાબર એ હંમેશા ત્યાં છેદમાં લખે છે તો મોબિલિટી મ્યુ પર અહીંયા સૂત્ર લખવું હોય તો માનાકમાં બીજી અને અપણી એટલે અહીંયા છેદમાં જો તમે ઈ વન વોટ પ્રતિ મીટર લઈ લો તો અહીંયા મોબિલિટી છે એ મોબિલિટી મ્યુ ઇઝ ઇક્વલ ટુ બીજી મળે તો આ એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોન ને જે દ્રિફ્ટ વેગ પ્રાપ્ત કર્યો એને સુવાહક પદાર્થની મોબિલિટી કહે છે હવે કોઈ પણ સુવાહક પદાર્થની મોબિલિટી એ તેમાં રહેલા કોઈ પણ પદાર્થની મોબિલિટી તેમાં રહેલા ગતિશીલ વિદ્યુતના વાહકોને આપણે કહીએ છીએ તો અહીંયા મોબિલિટી છે એ મોબિલિટી ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુતના વાહકોને આપણે કહીએ છીએ વિદ્યુતના વાહકોને આપણે કહીએ છીએ હવે જો મોબિલિટી ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુતના વાહકોને આભારી હોય તો સુવાહકમાં મોબાઈલ વિદ્યુતના વાહકો મોબાઈલ વિદ્યુતના વાહકો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પછી ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત રાવણ છે એ વિદ્યુત રાવણ મોબાઈલ વિદ્યુતના વાહક વિદ્યુતના વાહક ધનને ઋણ આયન ધનને ઋણ આયન એના પછી આપણે વિચારીએ કે આયનીકરણ પામેલ વાયુ તો આયનીકરણ પામેલ વાયુ વિદ્યુતભાર વાહક વિદ્યુતભાર વાહક ઇલેક્ટ્રોન અને ધનાયન વાયુ અને છેલ્લે દ્રવ્યનો બીજો પ્રકાર વિચારે તો સેમિકન્ડક્ટર તો સેમિકન્ડક્ટર છે એ સેમિકન્ડક્ટરમાં મોબાઈલ વિદ્યુતના વાહકો મોબાઈલ વિદ્યુતના વાહકો એ ઇલેક્ટ્રોન અને હોલ્ડ હોય છે ઇલેક્ટ્રોન અને હોલ આ હોલની જે સંકલ્પના છે એ પાછળ આવતા છેલ્લો ચેપ્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ એમાં આપણે મેળવીશું તો આ રીતે તમે જુદા જુદા પદાર્થોમાં વિદ્યુતભાર વાહકો જુદા જુદા હોય છે દાખલા તરીકે સુવાહક પદાર્થ લઈએ તો મોબાઈલ વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન હોય છે વિદ્યુત રાવણ છે એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો ધન અને ઋણાયન હોય છે આયનીકરણ પામેલો વાયુ છે એમાં વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન અને ધનાયન હોય છે અને સેમિકન્ડક્ટર છે એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન અને હોલ્ડ હોય છે આપણો ટાર્ગેટ છે અહીંયા આપણે સુવાહક પદાર્થની વાત કરવાની છે તો સુવાહક પદાર્થમાં આપણે મોબિલિટીની વાત કરીએ તો મોબિલિટીનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ જોઈએ હવે મોબિલિટીના આ સૂત્ર પરથી મોબિલિટીના સૂત્ર પરથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ જો વીડી અપોન ઈ હોય તો અહીંયા આપણે વીડીનું સૂત્ર જાણવા છે માના વીડી ઇઝ ઇક્વલ ટુ ઈ અને
તો અહીંયા આ સૂત્ર તમે આગળ મેળવી છે f બરાબર ma ઉપર f બરાબર ma ઉપર જે આપણે વિચારી તો અહીંયા આ સૂત્ર f બરાબર u ઇન્ટુ e થાય I બરાબર e ઇન્ટુ e માં ન્યુટન બદલીને બીજે ની મે બરાબર ma તો e ઇન્ટુ e અને અપોન આ એને એમ કરતા બનાવો તો અહીંયા m નીચે આવશે તો અહીંયા vd બરાબર
સુવાત સદાની અવરોધકતા તાપમાન વધતા ટુ વધશે પણ એની સરખામણીમાં એન ખૂબ જ વધે છે
અને અહીંયા રો છે કે રો ઘટી જાય છે તો અહીંયા n છે એ n રિલેક્સેશન સમય કોણ છે એ તો વધવાની સાથે n પણ ખૂબ જ વધે છે એની સરખામણીએ એટલે રો ઘટે છે આ રીતે તમે દ્રવ્ય છે દ્રવ્યનું વર્ગીકરણ અવરોધકતાના સંદર્ભમાં આપી શકો હવે આના પછીના પ્રશ્નમાં એટલે કે આના પછીના વિડીયોમાં આપણે અવરોધના પ્રકાર અને તેની સમજૂતી મેળવીશું થેન્ક યુ